નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 15 એટલે કે પ્રોજેક્ટ નંબર 15 મારો દિવસ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો જોઈએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાપ્ત થતા રહે. તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 15 મારો દિવસ. તમે સવારે કેટલા વાગે ઉઠો છો? ત્યારથી સાંજે સૂઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો. ક્યાં કેટલો સમય જાય છે તેની નોંધ કરો. રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો. તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી છે તે નોંધ કરો. તેમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો. તો સવારે 6 વાગ્યે ઉઠું છું. સવારે 6:15 વાગ્યે વ્યાયામ કરું છું. સવારે 6:45 વાગ્યે સ્નાન અને તૈયાર થાઉં છું. 7:15 વાગે નાસ્તો કરું છું. સવારે 8 વાગે શાળાએ જાઉં છું. સવારે 9 વાગ્યેથી બપોરે 3 વાગ્યા સુધી શાળાએ જવું. બપોરે 3:30 થી ઘરે પાછા ફરવું. બપોરે 4 વાગે આરામ કરો. સાંજે 5 વાગે નાસ્તો કરો. સાંજે 5:30થી 7 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. સાંજે 7થી 8 વાગ્યા સુધી પરિવાર સાથે સમય પસાર કરું છું. સાંજે 8 વાગે રાત્રિભોજન. રાત્રે 8:30થી 9:30 વાગ્યા સુધી વાંચન અને રમત. અને રાત્રે 9:30 વાગે સુવાની તૈયારી કરું છું. હવે કઈ પ્રવૃત્તિઓમાં કેટલો સમય જાય છે? તો વ્યાયામ કરવામાં 30 મિનિટ, ભોજન કરવામાં 30 મિનિટ, શાળામાં 6 કલાક, અભ્યાસ કરવામાં 1.5 કલાક, રમવામાં 1 કલાક. હવે રજાના દિવસો, ચાલો તો રજાના દિવસોમાં શું કામ થાય છે? તો સવારે 7 વાગે ઉઠવાનું. સવારે 7:15 વાગે વ્યાયામ કરું છું. સવારે 8 વાગે નાસ્તો. સવારે 8:30થી બપોરે 12 વાગ્યા સુધી રમતો રમવી અને મિત્ર સાથે સમય પસાર કરવો. બપોરે 12 વાગે બપોરનું ભોજન કરવું. સાંજે 5:30વાગ્યાથી 7 વાગ્યા સુધી અભ્યાસ. સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી પરિવાર સાથે સમય. સાંજે 8 વાગે રાત્રિભોજન. રાત્રે 8:30વાગ્યાથી 9:30વાગ્યા સુધી TV જોવું. રાત્રે 9:30વાગે સુવાની તૈયારી. હવે ઘરે કામમાં મદદ, ચાલો તો ઘરકામમાં મદદમાં આપણે શું કરીશું? તો કે ઘર સાફ કરવું, કપડાં ધોવામાં મદદ કરવી, બજારમાં જવું, ભાઈ બહેનોને અભ્યાસમાં મદદ કરવી અને બગીચામાં કામ કરવું. ત્યાર પછી મને સૌથી વધુ ગમતો દિવસ કયો છે તેના વિશે લખવાનું. તો મને રજાનો દિવસ સૌથી વધુ ગમે છે, કારણ કે મને ઘણો સમય મળે છે જેનો ઉપયોગ હું મારા શોખ પૂરા કરવા, મિત્રો અને પરિવાર સાથે વિતાવવા માટે કરી શકું છું. મને વાંચન કરવું, ગેમ રમવું અને ફિલ્મ જોવી ગમે છે. મને મારા પરિવાર સાથે સમય પસાર કરવો ગમે છે અને તેમની સાથે વાતો કરવી પણ ગમે છે. અને આ બધું જ હું રજાના દિવસે કરી શકું છું. અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આજે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત અહીંયા તમને એક નંબર પણ આપેલો છે, 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે વધારે માહિતી મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન જે છે તેની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. આ ઉપરાંત આ તમામ સોલ્યુશન જે છે તેના વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે.